દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીનું ડીપ નાણાં ધોવાયા છે. સંજેલીના હિરોળમાં ડીપ નાણું ધોવાયું. હિરોળાથી પાંડી ફળિયાને જોડતો ડીપ નાણું ધોવાયું છે. ડીપ નાણું ધોવાઈ જતા ગ્રામજનો તેમાં સ્કૂલ જતા બાળકોને ભારે હાલાકી સર્જાઈ છે. કરોડોના ખર્ચે બનાવેલ નવીન ડીપ નાણું ધોવાતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. વધુ માહિતી સાથે સંવાદદાતા હેમલ પંચાલ ફોન લાઈન પર જોડાયા છે. જી હેમલ, દાહોદમાં જે રીતે ડીપ નાણામાં પાણી ભરાયા, કેટલીક જગ્યા પર રસ્તા પર તૂટ્યા, શું સ્થિતિ હાલમાં? ચોક્કસથી વાત કરીએ તો દાહોદ ની અંદર ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. તેને પગલે અનેક રસ્તાઓ જે છે ધોવાયા છે અને અનેક ડીપ નાળા જે છે તે પણ ધોવાયા છે. રાત્રે દરમિયાન વરસાદને પગલે જે અનેક વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે દાહોદની તાલુકા પંચાયત છે તેની અંદર પણ રાત્રે દરમિયાન પાણી ભરાયા હતા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ખાસ કરીને રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો છે તેને પગલે ચાલોદ સંજેલી તાલુકાનું જે હિરોળા ગામ છે, હિરોળા ગામની અંદર આવેલું ડીપ નાળા, સંજેલી ડીપ નાળા જે છે ત્યાંથી હિરોળાથી પાંડી ફળિયાને જોડતું જે ડીપ નાળું હતું તે ધોવાયું હતું. જે ભારે વરસાદને પગલે જે ડીપ નાળું ધોવાતા જે બાળકો તેમજ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ડીપ નાળું જે ગઈકાલે 28 તારીખે જ એક વર્ષ પૂર્ણ થાય છે અને એક વર્ષની અંદર આ જે ડીપ નાળું જે છે ધોવાતા ભ્રષ્ટાચારની જે પોલ છે તે પણ અહીંયા ખુલ્લી હોય દેખાઈ રહ્યું છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.